રંગજ્યોત વિદ્યા મંદિર આમજાના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 1 છે અર્થશાસ્ત્રમાં આલેખ, એની આજે સમજૂતી આપણે મેળવીશું. અર્થશાસ્ત્રમાં આલેખ એટલે કે આલેખ વિશે તમે જાણો છો, આની પહેલાં તમે 9માં 10માં 11માં આલેખ દોરતા હતા. હવે અહીં આગળ અર્થશાસ્ત્રમાં આલેખનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે એના વિશે સમજૂતી મેળવીશું, જેની સૌપ્રથમ આપણે પ્રસ્તાવના લઈએ. અર્થશાસ્ત્રની અંદર પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કરીએ. કેવા પ્રવૃત્તિઓ કેવા પ્રકારની હોય? પ્રવૃત્તિઓ બે પ્રકારની, આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ જેનો અર્થ ઉપાર્જનમાં આપણે ઉપયોગ કરતા હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, જેને નાણાંના બદલામાં પ્રવૃત્તિ કરવામાં આવતી હોય. બિનઆર્થિક પ્રવૃત્તિ, બિન નાણાકીય હોય જેમાં નાણાંનો ઉપયોગ ના થતો એવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને આવી આર્થિક પ્રવૃત્તિ ઘટનાઓમાં બનતી હોય, જેમ કે ગરીબી, બેરોજગારી, આવી કઈ કઈ ઘટનાઓ, ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, ઉદ્યોગો, કૃષિ ક્ષેત્રનું જે પણ આપણે આવા પ્રકારની ઘટનાઓનો આપણે અર્થશાસ્ત્રની અંદર આર્થિક પ્રવૃત્તિ તરીકે અભ્યાસ કરીએ છીએ. અને આવી ઘટનાઓને ઘટનાઓમાં શું થાય છે, ચલો બેરોજગારી લીધી તો કેટલા પ્રમાણમાં બેરોજગારી છે, ગરીબી લીધી તો કેટલા પ્રમાણમાં ગરીબી છે, તો આની આપણે માહિતી ભેગી કરીએ. અને આ માહિતી શેમાં હોય? આંકડાઓમાં હોય. શેમાં હોય? આંકડાઓમાં. કારણ કે ચલો ભાઈ આ વર્ષે કૃષિનું ઉત્પાદન કેટલું થયું છે, ઉદ્યોગોમાં કેટલું ઉત્પાદન થયું છે, તેની આપણે આંકડાકીય માહિતી મેળવીએ. અને આ આંકડાઓનું આપણે શું કરીએ? વિશ્લેષણ કરીએ. વિશ્લેષણ કરીએ એટલે વિશ્લેષણની અંદર શું કરીએ? તો કે ભાઈ જૂના સમયમાં કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં શું ફેરફાર છે, ગરીબીની અંદર, બેરોજગારીની અંદર વધારો થયો, ઘટાડો થયો, આ પ્રકારની આપણે જે માહિતી મેળવીએ એને વિશ્લેષણ કહેવામાં આવે. અને આ વિશ્લેષણ કોણ કરે? સંશોધકો, નિષ્ણાંતો, સંસ્થાઓ, બેંકો. હવે અહીં આગળ સંશોધકો, તો સંશોધકો પોતાની જાણકારી માટે કરે, નિષ્ણાંતો કરે, સરકાર પોતાના હાથ નીચેના નિષ્ણાંતોને રોકે, અને કેટલીક એવી સંસ્થાઓ છે જે આ બધી માહિતીની વિશ્લેષણ કરે, બેંકો પણ કરે. બેંકો આપણે RBI નક્કી કરે છે ને ભાઈ કેટલા ટકા લોનનો દર રાખવાનો છે કે નથી રાખવાનો. હવે આ બધી માહિતીઓની આપણે રજૂઆત કરવામાં આવે. સંશોધકો બધું વિશ્લેષણ કરી અને માહિતી ભેગી કરે અને વિશ્લેષણ કરીને તૈયાર કરે. હવે આ માહિતી તમારા કે મારા સુધી પહોંચાડવાની હોય સામાન્ય લોકો સુધી, તો એને કેવી રીતે પહોંચાડવામાં આવે? તો કે આકૃતિ અને આલેખ દ્વારા પહોંચાડવામાં આવે. કારણ કે બધું અહીં આગળ મોટા મોટા સંશોધકો, નિષ્ણાંતોએ જે માહિતી ભેગી કરેલી હોય એ તમારે કે હું એવા કોઈ ગૂંચવડ ભર્યા એવા નિયમો કે એવા બધા એવી બધી માહિતીનો આપણે સરળતાથી સમજી ના શકીએ, અને એના માટે એમને સરળતાથી સમજાવવા માટે આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરીને સામાન્ય લોકો સુધી આવા પ્રકારની માહિતી પહોંચાડી શકીએ છીએ. હવે અહીં આગળ આકૃતિ. આકૃતિ એટલે શું? એનો અર્થ લઈએ આપણે. આકૃતિ એટલે શું? આકૃતિ એટલે અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆતને આકૃતિ કહેવામાં આવે. જે માહિતીનું આપણે જોતા હોઈએ, જે માહિતીનું આપણે અવલોકન કરી રહ્યા હોય, જેના વિશેની માહિતી મેળવતા હોઈએ, એની ચિત્ર દ્વારા રજૂઆતને આકૃતિ કહેવામાં આવે. આકૃતિ સ્વયં સ્પષ્ટ હોય. આકૃતિ દ્વારા તમે નક્કી કરી શકો કે ભાઈ આ આ બાબતની આકૃતિ છે. આવા પ્રકારની કે ભાઈ આકૃતિ દ્વારા તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ચલો આ પ્રકારની આકૃતિ છે, કે ભાઈ આ કોઈ બાબતને લગતી આકૃતિ દોરવામાં આવેલી છે, ભાઈ આ ગરીબીને લગતી આકૃતિ છે, કે આપણે કોઈ માહિતી દર્શાવી રહી છે, આવા પ્રકારની આકૃતિ હોય. બીજું છે સ્વયં સ્પષ્ટ. ઓકે, સોરી. આવૃત્તિ અસતત હોય. આવા પ્રકારની આકૃતિ કેવા પ્રકારની માહિતી પરથી દોરી શકાય? અસતત પ્રકારની આવૃત્તિ વિતરણ હોય એના પરથી આકૃતિનો ઉપયોગ કરી શકે એવી માહિતી માટે આપણે આકૃતિ કરીએ. તો અસતત આવૃત્તિ વિતરણ એટલે શું? તમે બધા ગઈ વખતે શીખી ગયા હતા સ્ટેટમાં 1, 2, 3, 4 આપણે કાં તો વર્ગમાં બનાવીએ અને કાં તો આવું નંબરમાં હોય. આ નંબરમાં જે છે આ પ્રકારની આવૃત્તિ, આને આપણે અસતત આવૃત્તિ કહીએ. બીજી સતત આવૃત્તિ હોય 10-20 આવા પ્રકારનું જે માહિતી હોય એને સતત કહેવાય, પણ આ સતત આવૃત્તિ છે. અને આવા પ્રકારની માહિતી જેમાં હોય એને એમાં આકૃતિ દ્વારા વર્ણન કરવામાં આવે. સચોટ સ્કેલ માપનો અહીં આગળ ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિ જ્યારે દોરવામાં આવે ત્યારે સચોટ એકદમ પરફેક્ટ સ્કેલ માપનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી આ કોણ આનો ઉપયોગ કરે? આકૃતિનો ઉપયોગ કઈ કઈ કોણ કરતું હોય છે? તો વિજ્ઞાપન સંસ્થાઓ છે, સરકાર છે, સામાજિક સંસ્થાઓ આકૃતિનો ઉપયોગ કરતી હોય છે. તમે એડવર્ટાઇઝમેન્ટમાં ને એમાં જોતા હોવ છો કે એ લોકો બતાડે કે ભાઈ અમારું ઉત્પાદન આટલું
વેચાયું છે, નથી વેચાયું, શું છે. સરકાર પણ આકૃતિઓ દ્વારા ઘણીવાર ગરીબીમાં કે અન્ય કોઈ પણ બેરોજગારીમાં આકૃતિઓ દ્વારા સમજૂતી આપતી હોય. બાળકોના પોષણ માટેનું, કુપોષણને લગતી વિગતો હોય તો સરકાર ઘણીવાર આકૃતિઓ દ્વારા સમજૂતી આપે. અને આકૃતિ કોણ કરી શકે? જેને આંકડાશાસ્ત્રનું જ્ઞાન ન હોય તે પણ આકૃતિઓની સમજૂતી મેળવી શકે કે આકૃતિ બનાવી શકે. આના માટે કોઈ સ્પેસિફિક આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર હોતી નથી, બરાબર. પછી બીજું છે આલેખ. આલેખ એટલે શું? આલેખ અવલોકિત અસ્પષ્ટ માહિતીની રજૂઆત ચિત્ર દ્વારા કરે છે. આલેખ અહીં આગળ શું હતું? અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત. અહીં આગળ શું કીધું છે? અવલોકિત અસ્પષ્ટ માહિતીની રજૂઆત ચિત્ર દ્વારા શું કરે છે? આલેખ દ્વારા કરવામાં આવે. આલેખ તમે બધાએ દોરેલો છે, સ્તંભાલેખ દોરો છો ને દસમામાં ગણિતમાં ને એવું દોરતા હતા તમે લોકો, બરાબર. આપણે એક્સ અક્ષ ઉપર ને વાય અક્ષ ઉપર આપણે દોરીએ, એક્સ અક્ષ ઉપર નીચે હોય બેલેન્સ હોય અને એમાં 10-20 ને એવું લખીને આપણે જે તે માહિતી દર્શાવવાની હોય એને ઊભા સ્તંભો દ્વારા આપણે દોરીએ છીએ આલેખ, બરાબર. અને ત્રીજું કે જે સ્વયં સ્પષ્ટ ના હોય એવા પ્રકારની માહિતી માટે આલેખ દોરવામાં આવે. અને આલેખ સેના આલેખ કયા પ્રકારની આવૃત્તિ વિતરણ માટે જરૂરી છે? સતત પ્રકારના આવૃત્તિ વિતરણ માટે આલેખ દોરવામાં આવે છે. મેં તમને કીધું સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે 10-20 એવી રીતે. બીજું છે ચોક્કસ સ્કેલ માપ. આલેખ દોરતા હતા ત્યારે યાદ છે ને, 5 હોય તો 5નું માપ લેવાનું, 10 હોય તો 10નું માપ લેતા હતા આપણે. ગમે તેમ ગમે ત્યાં દોરી કાઢ્યું એવું હતું નથી આલેખની અંદર. એટલે આલેખ જ્યારે દોરીએ ત્યારે ચોક્કસ સ્કેલ માપનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે સંશોધનકારો નિષ્ણાંતો આલેખોનો ઉપયોગ કરતા હોય છે. સ્ટેટિસ્ટિકલનું નોલેજ હોય સ્ટેટિસ્ટિક્સની અંદર તમારે આલેખો દોરવામાં આવે છે. અને ઉચ્ચ અભ્યાસમાં પણ આલેખનો ઉપયોગ કરવામાં આવે. તમે જ્યારે મોટા થાઓ આંકડાકીય ટી ને ઝેડ ને આ બધા જ્યારે તમે મોટા કોલેજમાં ને એમાં ભણશો ત્યારે તમને ખબર પડશે કે આંકડાશાસ્ત્રની અંદર કેટલો બધો આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલે જો મેં કીધું ને આંકડાશાસ્ત્રમાં તો આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત છે આલેખના સમજૂતી માટે. આલેખ ગમે તેને દોરી નાખ્યો એવું ના હોય. આપણે જે સાદા આલેખ દોરીએ છીએ એના સિવાય પણ ઘણા બધા એવા પ્રકારના આલેખો અલગ અલગ પ્રકારની માહિતી પરથી દોરવામાં આવતા હોય છે. ચોપડીની સાથે રાખીને જોશો એટલે તરત ખ્યાલ આવી જશે તમને. ચોપડીમાં બધી માહિતી આપેલી છે આકૃતિ અને આલેખની સમજૂતીની. ચોપડીમાંથી પાઠ પણ વાંચજો જેટલો મેં સમજાવ્યો એટલો, અને પછી જે મેં સમજૂતી આપી એને સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે.